ધારો કે આપણી પાસે એક પુનરાવર્તિત દશાંશ અપૂર્ણાંક છે ઝીરો પોઈન્ટ ચાર ઝીરો ઝીરો આઠ જેમાં ચાર ઝીરો ઝીરો આઠનું પુનરાવર્તન થાય છે એટલે કે આ એક રિપીટિંગ ડેસીમલ છે તેથી આપણે તેને આ રીતે પણ લખી શકીએ કે ઝીરો પોઈન્ટ ચાર ઝીરો ઝીરો આઠ ચાર ઝીરો ઝીરો આઠ ચાર ઝીરો ઝીરો આઠ અનંત સુધી આ વિડિયોમાં આપણે એ જોઈશું કે વિડીયો અટકાવીને તમે જુઓ કે આ રિપીટિંગ ડેસીમલને આપણે એક ઇન્ફિનિટ સિરીઝ એટલે કે અનંત સુધીના સરવાળા તરીકે દર્શાવી શકાય કે નહીં અને પછી વિચારો કે તે સિરીઝ એ જીઓમેટ્રિક સિરીઝ એટલે કે ગુણોત્તર શ્રેઢી છે કે કેમ ચાલો હવે સાથે મળીને તે જોઈએ આ જે સંખ્યા છે તેની આ પેટર્ન પ્રમાણે આપણે આપણી જીઓમેટ્રિક સિરીઝના પદો બનાવીએ દાખલા તરીકે આ જે પદ છે તેના આધારે શ્રેણીનું પ્રથમ પદ બનાવીએ ઝીરો પોઈન્ટ ફોર ઝીરો ઝીરો એટ આ જે સંખ્યા છે તે ઝીરો પોઈન્ટ ફોર ઝીરો ઝીરો એટને સમાન છે ત્યારબાદ તેમાં બીજું પદ ઉમેરીએ આ ભાગને આપણે બીજા પદ તરીકે દર્શાવીએ અને આ જે ભાગ છે તે ઝીરો પોઈન્ટ ઝીરો 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 ફોર ઝીરો ઝીરો એટને સમાન છે વત્તા ત્રીજું પદ ઉમેરીએ આ ભાગને ત્રીજા પદ તરીકે દર્શાવીએ માટે ઝીરો પોઈન્ટ હવે આઠ શૂન્ય આવશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ શૂન્ય અને ત્યારબાદ ફોર ઝીરો ઝીરો એટ આ રીતે આગળને આગળ વધુ પદ મેળવી શકાય આમ આ આપણી જીઓમેટ્રિક સિરીઝ છે જેમાં દરેકમાં આવી રીતે આગળ ચાર શૂન્ય ઉમેરવાથી પછીના પદ મળશે આમ આ એક અનંત શ્રેણી છે હવે બીજો પ્રશ્ન એ છે કે આ સિરીઝ એ જીઓમેટ્રિક સિરીઝ એટલે કે ગુણોત્તર શ્રેણી છે કે નહીં હવે ગુણોત્તર શ્રેણી બનવા માટે દરેક પદ એ તેના આગળના પદ સાથે કોઈ સંખ્યા કોઈ ચોક્કસ સંખ્યા ગુણવાથી મળે છે એટલે કે તેમનો ગુણોત્તર સરખો હોય છે તો હવે ઝીરો પોઈન્ટ ફોર ઝીરો ઝીરો એટને કઈ સંખ્યા સાથે ગુણીએ તો આપણને ઝીરો પોઈન્ટ ઝીરો 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 ફોર ઝીરો ઝીરો એટ મળે આમ આ પદ પરથી આ પદ મેળવવા જુઓ કે આજે દશાંશ ચિહ્ન છે જુઓ કે આજે ડેસીમલ છે તે ચાર સ્થાન ડાબી તરફ ખસ્યું છે તેનો અર્થ છે કે આપણે આ સંખ્યાને દસ ની માઇનસ ચાર ઘાત એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો 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 એક સાથે ગુણીએ છીએ હવે આ સંખ્યા પરથી આ સંખ્યા મેળવવા ફરી વખત ઝીરો પોઈન્ટ ઝીરો 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 એક સાથે ગુણવું પડે કારણ કે ડેસિમલ છે એ વધુ ચાર એકમ ડાબી તરફ ખસ્યું છે આમ તેમનો સામાન્ય ગુણોત્તર ખસેનસ ચાર ઘાત છે તેથી આ દરેક પદને આપણે આ રીતે પણ લખી શકીએ કે ઝીરો પોઈન્ટ ફોર ઝીરો ઝીરો એટ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ફોર ટુ ધ ઝીરો પાવર આમ તે આપણને આ પદ મળે છે પ્લસ ઝીરો પોઈન્ટ ફોર ઝીરો ઝીરો એટ ઇન્ટુ ટેન રેઝ ટુ માઇનસ ફોર ટુ ધર્સ્ટ પાવર અને આ રીતે આપણને આ બીજું પદ મળે છે પ્લસ ઝીરો પોઈન્ટ ફોર ઝીરો ઝીરો એટ ઇન્ટુ ટેન રેઝ ટુ માઇનસ ફોર ટુ ધ સેકન્ડ પાવર અને આ મળ્યું ત્રીજું પદ આ રીતે આપણે અનંત સુધી પદો મેળવી શકીએ આમ આ એક અનંત ગુણોત્તર શ્રેણી છે એટલે કે અનંત ગુણોત્તર શ્રેણીના પદોનો સરવાળો બતાવે છે હવે જો તેને સિગ્મા નોટેશનમાં દર્શાવીએ તો આ રીતે લખી શકાય કે કે ઇક્વલ ટુ ઝીરો થી અનંત સુધી જ્યાં આપણું પહેલું પદ છે ઝીરો પોઈન્ટ ફોર ઝીરો ઝીરો એટ ઇન્ટુ આપણો કોમન રેશિયો જે છે ઝીરો પોઈન્ટ ઝીરો 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 વન અથવા દસની ની માઇનસ ચાર ગાથ માટે ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ફોર રેસ ટુ કે હવે એ તો જાણી લીધું કે આ સંખ્યાને આપણે એક જીઓમેટ્રિક સિરીઝ તરીકે દર્શાવી શકીએ પણ હવે તેનો સરવાળો શું મળે ઇન્ફિનિટ જીઓમેટ્રિક સિરીઝના સરવાળા વિશે તમે શું જાણો છો તેના આધારે આપેલ સિરીઝના સરવાળાને એક અપૂર્ણાંક તરીકે દર્શાવો આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ કે જો આપણી પાસે કોઈ અનંત ગુણોત્તર શ્રેઢી હોય અને તેના કે બરાબર શૂન્યથી લઈને અનંત સુધીના પદોનો સરવાળો મેળવવો હોય જ્યાં એ આરની કે ઘાત હોય તો તેને બરાબર આપણને મળે એ છેદમાં અપોન વન માઇનસ આર આમ આ સૂત્રના આધારે આપણે અહીં તેને દર્શાવીએ તો એટલે કે પ્રથમ પદ જે છે ઝીરો પોઈન્ટ ફોર ઝીરો ઝીરો એટ અપોન વન માઇનસ આપણો કોમન રેશિયો ઝીરો 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 વન અથવા તો એક દસ સહસ્ત્રાંશ પણ કહી શકાય આમ આપણને મળશે અહીં થોડુંક સાદુરૂપ બતાવું તો આજે એક છે તેને આપણે દસ હજારના છેદમાં દસ હજાર તરીકે દર્શાવી શકાય ઓછા આજે એક દસ સહસ્ત્રાંશ છે તેને આપણે એકના છેદમાં દસ હજાર તરીકે બતાવી શકાય આમ હવે આપણને મળશે ઝીરો પોઈન્ટ ફોર ઝીરો ઝીરો એટ આપોન દસ હજારમાંથી એક બાદ કરીએ તો આપણને મળે નવ હજાર નવસો નવ્વાણું છેદમાં દસ હજાર વધુ સાદુરૂપ રૂપ આપતા આપણને મળશે ફોર ઝીરો ઝીરો એટ ઇન્ટુ 10,000 થાઉઝન્ડ 9,999 નાઇન થાઉઝન્ડ નાઇન નાઇન્ટી નાઇન હવે ઝીરો ને ફોર ઝીરો ઝીરો દસ હજાર સાથે ગુણીએ તો અંશમાં ફક્ત ફોર ઝીરો ઝીરો એટ બાકી રહે અને છેદમાં મળે નવ આમ આપણે આપેલ સંખ્યાને અહીં એક અપૂર્ણાંક તરીકે દર્શાવેલ છે હવે જો તેનું વધુ સાદુરૂપ મેળવવું હોય તો અહીં ઉપરની સંખ્યા છે તેના અંકોનો સરવાળો કરતાં આપણને બાર મળે છે અને બાર એ ત્રણ વડે વિભાજ્ય છે તેમજ આ છેદની સંખ્યાને પણ ત્રણ વડે ભાગી શકાય માટે જો ચાર હજાર આઠને ત્રણ વડે ભાગીએ તો આપણને મળશે ત્રણ એકા ત્રણ ચારમાંથી ત્રણ જાય તો એક ઉપરથી શૂન્ય ઉતારીએ ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ બાદ કરીએ દસમાંથી નવ જાય તો એક વધુ એક શૂન્ય ઉતારીએ ફરીથી ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ દસો ઓછા નવ બરાબર એક ઉપરથી આઠ ઉતારતા ત્રણ છક અઢાર શૂન્ય માટે આ સંખ્યા ને ત્રણ વડે ભાગતા આપણને જવાબ મળે છે એક હજાર ત્રણસો છત્રીસ અને છેદમાં આ સંખ્યાને ત્રણ વડે ભાગતા આપણને મળે ત્રણ હજાર ત્રણસો તેત્રીસ ઉપરની સંખ્યાને હવે ત્રણ વડે ભાગી શકાય તેમ નથી આમ આપણે અહીં જોયું કે કોઈ રિપીટિંગ ડેસીમલને આપણે એક ઇન્ફિનિટ સિરીઝ તરીકે અને તેમાં પણ ઇન્ફિનિટ જીઓમેટ્રિક સિરીઝ તરીકે દર્શાવી શકાય તેમજ આ સૂત્રના આધારે તેનો સરવાળો પણ મેળવી શકાય જે અપૂર્ણાંક સ્વરૂપે